ને સંબોધન કરી રહ્યા છે. ચેપ ન લાગે અને સમાજમાં રાજમાં બીજા નાગરિકો એનો ભોગ ના બને એની અમે કાળજી રાખીએ છીએ. સર, શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે, લોકડાઉન થી કેસીસ ઓછા થશે. સતત કેસ વધી રહ્યા છે, ત્રીજી મે નજીક આવી રહી છે. લોકોનો પણ એક પ્રશ્ન અત્યારે વારંવાર થઈ રહ્યો છે કે ત્રીજી મે પછી શું શું કઈ થવા જઈ રહ્યું છે? લોકડાઉન આગળ વધી રહ્યું છે કે પછી અહીંયાથી કેટલીક છૂટછાટ હશે? જો તમારો આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે કે લોકડાઉન છે તો શું ને ના હોત તો શું. દુનિયાના જે દેશોએ લોકડાઉન શરૂઆતમાં ન કર્યું અથવા હજુ પણ નથી કર્યું એ દેશો ભારત કરતાં વસ્તીની દ્રષ્ટિએ ઘણા ઓછી વસ્તી ધરાવતા દેશો છે, ભારત કરતાં અનેક ઘણા સમૃદ્ધ દેશો છે. ટેકનોલોજીમાં હોય, હોસ્પિટલની વ્યવસ્થાઓમાં હોય કે મેડિકલ કામગીરીમાં હોય, એ દેશો આપણાથી આગળ વધેલા છે. એવા અમેરિકા હોય, જર્મની હોય, ઇટાલી હોય, ઇંગ્લેન્ડ હોય, એવા દેશોમાં જ્યાં જ્યાં લોકડાઉન ઓછું થયું, મોડું થયું, ત્યાં પરિણામ આપણે જોઈ શકીએ છીએ. 25 કરોડની વસ્તી ધરાવતું અમેરિકા આજે લાખોની સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ ધરાવે છે. હજારો વ્યક્તિઓના અમેરિકામાં મૃત્યુ થયા છે. એને લોકડાઉન ન કર્યું એનું એક મોટું કારણ જણાઈ આવે છે. આપણે લોકડાઉન કર્યું, વડાપ્રધાનશ્રીએ હિંમતપૂર્વક કડકાઈ ભર્યો, લોકોને કદાચ શરૂઆતમાં ખૂબ અઘરો લાગતો, કડવો લાગતો એવો પણ નિર્ણય કર્યો, પરંતુ એક મહિના પછી આપણા દેશમાં કોરોનાથી પોઝિટિવ જે દર્દીઓ છે એની સંખ્યાને આપણે ઘણી મર્યાદિત રાખી શક્યા છીએ. શક્ય છે કે કદાચ કેટલાક લોકો જે કહે છે પ્રમાણે ભારતમાં લોકડાઉન ન કર્યું હોત તો અત્યારે હજારોની સંખ્યામાં જે આપણા દર્દીઓ પોઝિટિવ આવે છે એનો આંકડો લાખોમાં થઈ ગયો હોત અને જે મૃત્યુ ભારતમાં થયા એના કરતાં અનેક ગણા વધુ મૃત્યુ લોકડાઉન ન રાખ્યું હોત તો દેશમાં થયા હોત. એટલે દેશમાં સંક્રમણ અટકાવ્યું, કોરોના વાયરસની ચેઇન તોડી, ચેપ લાગવાનો ભય આપણે ઘણો મર્યાદિત કરી દીધો, લોકોને સુરક્ષિત રાખ્યા, એટલે આપણે બીજા જેમણે લોકડાઉન નથી કર્યું એવા દેશોની સરખામણીમાં આપણે મૃત્યુનું પ્રમાણ અને પોઝિટિવ દર્દીઓનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત રાખી શક્યા છીએ. પરંતુ હજુ કેસ વધી રહ્યા છે, સ્થિતિની અંદર આપ શું જોઈ રહ્યા છો? ત્રીજી તારીખ પછી દર્શકો અથવા તો નાગરિકો જે છે ગુજરાતના એ કહી રહ્યા છે વારંવાર કે શું કઈ થવા જઈ રહ્યું છે, ગુજરાતમાં શું થવાનું છે? જો લોકડાઉન કેટલું રાખવું, ત્રીજી તારીખે જ્યારે પૂરું થાય છે સમય મર્યાદા, એ પછી કેવી રીતે કેવા પ્રકારની છૂટછાટો આપવી, કેટલી હળવાશ લાવવી, એ ભારત સરકાર સતત અભ્યાસ કરીને નિર્ણય કરવા તરફ જઈ રહી છે. આપણે બધાએ જોયું કે થોડા દિવસો પહેલાં ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી, એ પછી ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી, નાના મોટા વેપાર ધંધા ઉદ્યોગ શરૂ થાય, લોકોને રોજગારી મળે એ પ્રમાણેની મંજૂરી આપવામાં આવી, એવી જ રીતે ખેડૂતોના કૃષિ ઉત્પાદનને વેચવા માટે માર્કેટયાર્ડો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી, પણ આ બધું જ સોશિયલ ડિસ્ટન્સનું પ્રાયોરિટીથી ધ્યાનમાં રાખી એને જ આગળ કરી અને મંજૂર કરવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે માર્કેટયાર્ડ હોય તો રોજ પહેલાં 2000 ખેડૂતો માલ વેચવા આવતા હોય તો 2000ને 200-300માં કેવી રીતે મર્યાદિત કરવા, માર્કેટયાર્ડમાં 500 દુકાનો હોય તો એમાં ઓછી ભીડભાડ કેવી રીતે કરવી, એવું બધું નિર્ણય કર્યો છે. ફેક્ટરીઓ શરૂ કરવાની મંજૂરી આપી તો ફેક્ટરીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય, કારીગરો કર્મચારીઓ પ્રમાણમાં ઓછા આવે, વારા ફરતી આવે, ભીડભાડ ન થાય એ પ્રમાણેનું જાળવણી કરવાનું પહેલું રાખ્યું છે, પછી ફેક્ટરી ચાલુ કરવાની પરવાનગી આપી છે. સાથે અત્યારે હાલ પ્રશ્ન એ પણ થઈ રહ્યા છે, ચાહે નાના ઉદ્યોગો હોય કે પછી દુકાનદારો હોય, પેકેજ રાહત પેકેજની અપેક્ષાઓ તમામ લોકો રાખી રહ્યા છે અને કોંગ્રેસ તો વારંવાર માંગ પણ કરતી રહી છે. રાજ્ય સરકારનો શું કઈ એક્શન પ્લાન છે અર્થવ્યવસ્થાને લઈને?
જો અમે બધું તબક્કાવાર ખૂબ ઉદારતાથી અમે બધા કરીએ છીએ. મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને દરરોજ 4 થી 5 કલાક સતત મિટિંગો ચાલે છે. દરરોજના કેસોનો રિવ્યૂ કરીએ છીએ, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીએ છીએ, નવા પગલાં વિચારીએ છીએ, એનો અમલ કરીએ છીએ, જરૂરી ફેરફારો કરીએ છીએ. સિનિયર સચિવ કક્ષાના બધા જ અધિકારીઓને નાની મોટી અનેક જવાબદારી સોંપીને બધું કામ વિભાજિત કરી અને સૂક્ષ્મતાથી વધુ ઊંડાણપૂર્વક કામ થાય એ અમે કરીએ છીએ. તમે જે કહ્યું એ પ્રમાણે ગરીબોનો, મધ્યમ વર્ગનો પણ અમે ખૂબ મોટો ખ્યાલ રાખ્યો છે. આપણી ગુજરાત સરકારે બીપીએલના કાર્ડ ધારકો હોય કે એપીએલના કાર્ડ ધારકો હોય, એ બંનેનો જે સરવાળો કરીએ તો 6 કરોડ 30 લાખ ગુજરાતીઓમાંથી લગભગ 5 કરોડ કરતા વધુ ગુજરાતીઓને વિના મૂલ્યે 2 રાઉન્ડ ચોખા, ખાંડ, ઘઉં વગેરેનું વિતરણ કર્યું છે. 2 રાઉન્ડ સફળતાપૂર્વક પૂરા થયા, 3જો રાઉન્ડ પણ પૂર્ણ થવા તરફ છે. ભારત સરકારે પણ 3 રાઉન્ડ મફત વિના મૂલ્યે રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાનો નિર્ણય કર્યો છે, એનો પણ એક તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. રાહત પેકેજ અંગે કોઈ વિચારણા ચાલે? સાંભળો ભાઈ, ગરીબોને અનાજ મળે રાહત પેકેજ નથી. એ તમે રાહત પેકેજ છે ને કરો છો. 5 કરોડ લોકોને છેલ્લા 1 મહિનાથી વારંવાર સતત અમે મફત વિના મૂલ્યે ઘઉં, ચોખા, મીઠું, ખાંડ, દાળ વગેરે આપી રહ્યા છીએ. એ ગરીબો માટે ખૂબ જરૂરી છે, એ એના માટે પેકેજ જ છે, એ અમે આપીએ છીએ. હજુ ગઈકાલે જે નિર્ણય કર્યો અને મુખ્યમંત્રીશ્રીએ જેની પહેલી મે નિમિત્તે જાહેરાત કરી કે એપીએલના લાભાર્થીઓ જેને ભૂતકાળમાં ક્યારેય રેશન આપવામાં નહોતું આવતું, એમને પણ આપણે વિનામૂલ્યે 1 રાઉન્ડ લગભગ 55 લાખ જેટલા કાર્ડ ધારકો એટલે 2.5 કરોડ લોકોને એ અનાજ આપી દીધું અને 7 તારીખથી ફરીથી એમને આપણે અનાજ આપવાના છે. એટલે એક થયું, ખેડૂતો માટે પણ છૂટછાટો, એમના વ્યાજ માફી, એમની લોન પરત ભરવાની મુદતમાં સમય મર્યાદામાં વધારો, એવી રીતે ઉદ્યોગકારો, વેપારીઓ, લાખો દુકાનો બંધ છે, ફેક્ટરીઓ બંધ છે, તો એમના વીજળીના બિલમાં રાહત, એમની જે ફિક્સ એમાઉન્ટ ભરવાની હોય, વીજળી વાપરે કે ના વાપરે, મિનિમમ ચાર્જીસ, એ પણ આપણે માફ કર્યા. તો એ બધું આપણે કર્યું છે અને એનો સરવાળો કરીએ તો 100 કરોડ રૂપિયાની એ રાહતો આપી છે. હજુ નાના વેપારીઓ, નાના કારીગરો રોજે રોજનું લાઈન જે જેમનું પરિવારનું ગુજરાન કરે છે એવા વ્યક્તિઓ માટે અમે એક પેકેજની વિચારણા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એની પણ સરકાર તરફથી અમે જાહેરાત કરશું. એટલે રાજ્યનો કોઈ પણ વિભાગ એવો બાકી નથી રાખ્યો, સમાજનું કોઈ અંગ એવું બાકી નથી રાખ્યું કે જેને અમારી રાજ્ય સરકારે લાભો ના આપ્યા હોય. બધાને આપ્યું છે ને હજુ આપવાના છીએ. કોંગ્રેસ માંગ કરી રહી છે કે માંડવાડ જે તમામ મોટા ઉદ્યોગકાર સાથે થઈ શકતી હોય તો ખેડૂતો સાથે કેમ નહીં, ખેડૂતોનો દેવું માફ કરવામાં આવે? જો કોંગ્રેસની કોઈ વાતનો અત્યારે જવાબ આપવો અમને ક્યાંય જરૂરી લાગતો નથી. કોંગ્રેસ તો ફક્ત માગણી કરવાની છે અને પછી જતા રહેવાનું છે, અમારે અમલ કરવાનો છે. તમે જાણો છો ગઈકાલે જ મેં જે જાહેરાત કરી કે રાજ્યમાં જીએસટીની આવક આખા દેશમાં જેમ ઓછી થઈ ગઈ છે એમ આપણે ત્યાં પણ મોટા પ્રમાણમાં ઓછી થઈ છે. વેટની આવક, પેટ્રોલ ડીઝલનું વેચાણ બિલકુલ નહિવત થઈ ગયું છે. તો એની જે 100 કરોડ રૂપિયાની દર મહિને આવક થાય છે એ બંધ થઈ ગઈ છે. આવી આર્થિક સંકળામણમાં પણ અમે અમારા દરેક ખેડૂતો, ગરીબો, રેશન કાર્ડ ધારકો, નાના વેપારીઓ, નાના કારીગરો એમને કરોડો રૂપિયાના પેકેજ આપ્યા છે. એ જ રીતે સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને જે બંનેની મળીને કુલ સંખ્યા રાજ્યમાં 10 લાખ જેટલી થાય એમને 4000 કરોડ રૂપિયાનો પગાર અને પેન્શન આ અઠવાડિયામાં ચૂકવાઈ જશે. આ ગુજરાત સરકાર કરે છે એટલે અમે બધું જેમ જરૂર પડે એ અમે બધા અનુભવના આધારે પ્રજાની જે માગણીઓ આવે એનો અભ્યાસ કરી અમારા ધારાસભ્યો, અમારા સંસદ સભ્યો, અમારા કાર્યકરો જે લાગણી વ્યક્ત કરે ટીવી મીડિયા મારફતે, પ્રેસ મીડિયા મારફતે જે પણ અમને ઇનપુટ મળે
એનો બધો અભ્યાસ કરી અને અમે લોકોને વધુને વધુ મદદરૂપ થવાનો સતત પ્રયત્ન કરીએ છીએ અને કોરોના વાયરસની લડત સામે આપણે બધા ગુજરાતીઓ એક સાથે એક સંપ થઈને લડી રહ્યા છીએ. અંતિમ પ્રશ્ન ટૂંકમાં જવાબ ચાહીશ કે રાજ્ય સરકાર શું કઈ મતલબ પ્લાન શું છે, આપને શું લાગે છે ક્યાં સુધીની અંદર રાજ્યની અંદર કંટ્રોલમાં કોરોના આવી શકે છે અને એ માટેનો કોઈ એક્શન પ્લાન છે? જો હજુ વિશ્વમાં કોઈ દેશ એવો નથી કે કોઈ એમ આગાહી કરી શકે કે અમારા દેશમાં અમે આ સમય સુધીમાં કોરોના વાયરસને બિલકુલ નાબૂદ કરી દઈશું અથવા નિયંત્રણમાં રાખી દઈશું. આ રોગની એક લાક્ષણિકતા જ છે કે ઝડપથી જેનો ચેપ લાગે છે, ઝડપથી જે ફેલાય છે. કોરોનાના પોઝિટિવ દર્દીને પાસે કોઈ જાય, નજીકમાં કોઈ જાય, તો પણ એને કોરોનાના વાયરસ લાગવાનો ભય રહે છે. એટલા માટે સોશિયલ ડિસ્ટન્સ આપણે કહીએ છીએ. આપણે બધા જાણીએ છીએ, આખો દુનિયા જાણે છે કે આની કોઈ રસી હજુ સુધી શોધાઈ નથી અથવા કોરોના વાયરસ જેને પોઝિટિવ આવ્યું છે એની કોઈ દવા પણ અક્ષીર દવા એ હજુ શોધાઈ નથી. ચીન હોય, અમેરિકા હોય, જાપાન હોય, જર્મની હોય કે આપણો ભારત દેશ હોય, બધા જ દેશોમાં રસીનું અને દવાનું અત્યારે મોટા પ્રમાણમાં સંશોધન ચાલી રહ્યું છે અને કોઈ દેશ હજુ સંપૂર્ણ રીતે એને નાબૂદ કરવામાં સફળ નથી થયો. ચીનમાં પણ જ્યારે વુહાનમાં સફળતા મળી એ પછી હમણાં થોડા નવેસરથી કેસો જોવા મળી રહ્યા છે. એટલે આને ક્યારે આનો સંપૂર્ણ નાશ થશે એ તો આપણે આગાહી ના કરી શકીએ, પણ એટલું ચોક્કસ અમે સરકાર તરફથી કહીએ છીએ, અમારા 1-1.5 મહિનાના અનુભવથી કહીએ છીએ કે જેટલું આપણે સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, મોં પર માસ્ક લગાવીને ફરીએ, બજારોમાં ભીડભાડ બિનજરૂરી રીતે ક્યાંય ન કરીએ, સામાજિક ધાર્મિક કોઈ પણ પ્રકારના કાર્યક્રમોમાં મોટો મેળાવડો ન કરીએ અને ઓછામાં ઓછા નાગરિકો એક જગ્યાએ ભેગા થાય એવું જો આપણે વધુ ને વધુ જાળવીએ તો માનું છું કે આ રોગને ચોક્કસ આપણે ગુજરાતમાં પ્રજાના સહયોગથી નિયંત્રિત કરી શકીશું. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને એમનું સ્પષ્ટ કહેવું છે કે રાજ્ય સરકારે અત્યાર સુધી તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને આયોજનો કર્યા છે, આગામી સમયની અંદર પણ કેટલાક જે નવા આયોજનો છે, ચાહે રાહત પેકેજના સ્વરૂપમાં હોય કે પછી અન્ય સ્વરૂપની અંદર, એ તમામ આયોજનો અત્યાર હાલ રાજ્ય સરકાર કરી રહી છે. રોગને નાથવા માટે ગુજરાત એક છે અને આ તમામ પડકારોને ઝીલવા માટે તૈયાર છે. તો ગુજરાતના ડેપ્યુટી સીએમ સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે ખાસ વાતચીત કરી હતી અને એક સવાલો પૂછ્યા, તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ ઝીણવટપૂર્વક તમામ સવાલોના જવાબ આપ્યા છે.